હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોની અંદર આપણે જોઈએ ધોરણ દસ વિષય ગુજરાતી કાવ્ય 3 સિલવંત સાધુને, જેની આપણે કવિતાની સમજૂતી મેળવશું. તો સૌથી પહેલાં આપણે મેળવીએ કવિયત્રીનો પરિચય. તો નામ કવિયત્રીનું ગંગાબા કરસંગ ગોહિલ. તેમનો જન્મ 1846માં થયો હતો, અવસાન 1894માં. તેમને લખેલા પદો વીજળીને ચમકારે, મેરુરે ડગે, ભક્તિ કરવી તેણે, આ તેમના પ્રખ્યાત પદો છે. તેમનો આજનો જે આપણે કાવ્ય જોઈએ છીએ તેનો સાહિત્ય પ્રકાર છે ભજન. પ્રશ્ન કવિતા સમજૂતી જોઈએ. સિલવંત સાધુને વારે વારે નમીએ, જેના બદલે નહીં વર્તમાન રે, ચિત્તની વૃત્તિ જેને સદાય નિરામળ, જેને માં રાજ થાય મહેરબાન રે. આ કવિતાની અંદર આ પંક્તિમાં ગંગા સતી પોતાના શિષ્ય પાનબાઈને 52 દિવસ સુધી અલગ અલગ પગ સંભળાવ્યા છે અને પાનબાઈના ગુરુ થઈ ઉપદેશ આપ્યો છે કે તેમાંથી આ એક રચના આપણે ભજન સ્વરૂપે લીધેલી છે. એક સદગુરુ, એક આદર્શ સંત હોય તેના વિશે વાત કરવામાં આવી છે. હે પાનબાઈ, ચરિત્રવાન સંતને વારંવાર નમવું જોઈએ. જે સિલવંત સાધુ છે એટલે કે ચરિત્રવાન સાધુ છે, જેને આપણે વારંવાર નમવું જોઈએ. તેને વારંવાર નમવાથી આપનો સમય એટલે કે આપણો જે સમય છે તેને આપણે સારી રીતે જીવી શકીએ છીએ. વારંવાર નમન કરવાથી એટલો સમય તેમનો સાથ મળે તે આપણા માટે ખૂબ લાભદાયી હોય છે. એવા સંતના વર્તનમાં ક્યારેય પરિવર્તન આવતું નથી. ત્રીજી પંક્તિમાં કીધું છે કે ચિત્તની વૃત્તિ જેદે સદાય નિર્મળ, જેને માં રાજ થાય મહેરબાન. તો આની અંદર આપણે એમ કહેવામાં આવ્યું છે કે જેનું વર્તન છે એ ઉતાર ચઢાવ આવતા નથી જેના વર્તનની અંદર. જેનું ચિત્ત એટલે કે જેનું ચરિત્ર છે અથવા તો જેનું શરીર છે, જેનું મન છે, એ હંમેશા નિર્મળ રહે છે, જે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતું નથી. આવા નિર્મળ અને પવિત્ર ચિત્તવાળા સંત પર હંમેશા પરમાત્માની કૃપા વરસતી જ રહે છે. તેને આપણે સમાનાર્થી શબ્દ જોઈએ. શીલવંત તો ચારિત્રવાન અથવા તો સદાચારી, વર્તમાન તો વર્તન, નિર્મળ તો પવિત્ર. કાવ્યપંક્તિ. જેને શત્રુને મિત્ર એકે નહીં ઉર્મા, જેના પરમાત્મા પ્રીત રે, મન વચનને વાણીમાં ચાલે ને રૂડી પાડે એવી રીત રે. જેની અંદર જે સંતની ચિત્તની વૃત્તિઓ પવિત્ર છે એટલે કે જેના મન પવિત્ર છે, તેના હૃદયમાં મિત્ર કે શત્રુ એવા ભેદભાવ હોતા નથી. જે સંત છે તેની આપણે જે વૃત્તિ છે અથવા તો તેનું ચારિત્ર છે એ સારું છે, જેની સમજ છે અથવા તો જેનો વિચાર છે એ સારા છે, તેના હૃદયમાં કોઈ પણ જાતના મિત્ર કે શત્રુ હોતા નથી. તેઓ તટસ્થ હોય છે, જગત દ્વંદાત્મક છે. તેઓ સુખ દુઃખ, રાગ દ્વેષ, પાપ પુણ્ય, સ્વર્ગ નર્ક વગેરેના ભેદમાં માનતા નથી. તેમનું હૃદય તો પરમ અર્થ એટલે કે ભગવાન ભજનમાં જ રચ્યું પચ્યું રહે છે. ભગવાનનું ભજન એમના જીવનનો પરમ અર્થ હોય છે. જેને જે પરમાત્માને પ્રીત એટલે કે જય જ પરમાત્માને પોતાના પ્રીતની અંદર એટલે કે પોતાના જીવનની અંદર ઉતારી લે છે, તેને કોઈ પણ જાતના સુખ દુઃખ,
राग द्वेष पाप पुण्य स्वर्ग नर्क कोई मां पण भेद गणातो नथी। ते हमेशा तेना हृदय मां परम अर्थ एटले के भगवान नो ज भजन मां रच्यो पच्यो रहे छे। तेने भगवान ना भजन मां ज पोतानो परम धर्म मान्यो छे। हे पांडभाई, आवा सद्गुरु ना मन वचन अने वाणी मां एकरूपता होई छे। जगत ना मानवी नु मन अने वाणी अलग अलग होई छे। जेम संत छे तेना मन वचन अने वाणी त्रणे एक होई छे तेवा ज आपणे सद्गुरु ने प्रणाम करवा जोईए। जगत ना जे मानवीओ छे जेनुं मन अने वाणी अलग अलग होई छे, जे मन मां पण बीजू विचारे छे अने वाणी उपर पण बीजू बोले छे, परंतु संत पुरुषोत्तम नी जेवी वाणी पवित्र होई छे એવું જ એમનું મન પવિત્ર હોય છે। માટે પાનભાઈ આવા સંત પુરુષો જ્યાં મળે ત્યાં તેમને વારંવાર વંદન કરવા જોઈએ। જે સંત પુરુષો છે, જે સંતો છે જેની વાણી પવિત્ર છે, જેનું મન પવિત્ર છે, તેવા સંત પુરુષોને આપણે ગમે ત્યાં મળે છે તેને આપણે વારંવાર વંદન કરવા જોઈએ, એટલે કે પ્રણામ કરવા જોઈએ। આઠે પહોરે મન મસ્ત થઈ રહેવે, જેને જાગી ગયો તુરિયાનો તાર રે, નામને રૂપ જેણે મિથ્યા કરી જાણ્યું ને, સદાય ભજનનો વ્યાપાર રે। અર્થ, જે સિલવાન છે જેની ચિત્તવૃત્તિ નિર્મળ છે, જે શત્રુ અને મિત્રને સમાન જુએ છે ને જેના મન અને વાણીમાં એકરૂપતા છે, તેવા સંત પુરુષને તો આઠે પ્રહાર એટલે કે 24 કલાક આનંદ જ રહેવાનો। તેમના અંતકરણમાં જ્ઞાનનો ઉદય થયેલો હોય છે। જ્ઞાનનો ઉદય થવાથી નામ અને રૂપ એટલે કે જગતની મોહ માયા અસત્ય છે, મિથ્યા છે તેનો અનુભવ થઈ જાય છે। હે બેટા પાનભાઈ, આવા ચરિત્રવાન સાધુને વારંવાર વંદન કરવા જોઈએ। આ પંક્તિની અંદર આપણે એમ કહેવામાં આવ્યું છે કે જે સંત છે તેની ચિત્ત એટલે કે તેનું મન વાણી અને વચન ત્રણેય નિર્મળ છે, જેને શત્રુ અને મિત્ર બંને સમાન છે, જેના વાણી અને મન બંને એકરૂપ છે, તેવા સંતને આઠે પ્રહાર એટલે કે આપણે 8 પહોર છે તેને આપણે કહીએ છીએ 24 કલાક, તેને તેમાં જ તે ભગવાનને શું કરે છે તો કે પ્રાર્થના કરે છે, તેના અંતકરણમાં જ્ઞાનનો ઉદય થયો હોય છે। જ્ઞાનનો ઉદય થવાથી નામ અને રૂપ એટલે કે જગતની મોહ માયા છે એ અસત્ય બની જાય છે, તેના માટે કોઈ પણ નામનું રહેતું નથી, તેના માટે મિથ્યા એટલે કે શું તો કે વ્યર્થ અથવા તો નકામું, તે નકામું બની જાય છે, તેનો અનુભવ થઈ જાય છે, તેને તેનો અનુભવ થઈ જાય છે। એટલા જ માટે આપણે તેવા સંતોને વારંવાર નમન કરવું જોઈએ। સમાનાર્થી શબ્દ પ્રહર એટલે કે પ્રહર, 3 કલાકનો સમયગાળો। તુર્યાવસ્થા એટલે જન્મ મરણ વટાવી બ્રહ્મ સાથે થતી એકાત્મા। મિથ્યા વ્યર્થ અથવા નકામું। ત્યાર પછીની પંક્તિ, સંગતુ કરો તો એવી કરશો ને તો ઉતરશો ભવ પાર રે, ગંગા સતી એમ બોલ્યા રે પાનભાઈ જેને વચનુંમાં વિશ્વાસ રે। અંતે ગંગા સતી છે પાનભાઈને આવા ચરિત્રવાન સાધુની સોબત કરજો તેવું કહે છે। આવા ગુરુની સંગત તેમની સાથેનો સત્સંગ જ ભવસાગર પર ઉતારવામાં ઉપયોગી નીવડે છે। આગળ ગંગા સતી પાનભાઈ કહે છે કે સિલવંત ગુરુના પ્રત્યેક વચનમાં વિશ્વાસ રાખજો। સદગુરુના વચનો
अज्ञान रूपी अंधकार ने दूर करी ज्ञान रूपी प्रकाश फैलावे छे। एटले के अत्यारे जे आपणे संत ने मानिए छे ते संतना जे चरित्रवान संत छे तेना पर विश्वास राखीने तेना वचनों ने अज्ञान रूपी अंधकार एटले के तेनी वाणी छे ए आपणे अंधकार अज्ञान रूपी अंधकारमां होईए छे त्यांथी पण ते आपने ज्ञान रूपी प्रकाशनी अंदर लईने आवे छे। आवाज चरित्रवान अने आवाजे भव उतारे तेवा संतोने आपणे શું કરીએ તો કે વારંવાર નમન કરવા જોઈએ અને તેવા જ ગુરુની આપણે સંગત કરવી જોઈએ। સમાનાર્થી શબ્દ જોઈએ, સંગત તો સોબત। જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી આ ચેનલ સીડી એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરી તેના બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલતા। થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો।